સ્વાધ્યાયમાં આગળ પ્રશ્ન નંબર 9 પેજ નંબર 265 સ્મોલ કંપની લિમિટેડ તારીખ 31/3/16 અને 17 ના પાકા સરવૈયા નીચે પ્રમાણે છે અંડરલાઈન કરો તુલનાત્મક પાકા સરવૈયા તૈયાર કરો બનાવવાનું કીધેલું છે તુલનાત્મક પાકો સરવૈયો અગાઉ આપણે બનાવેલો તો એ તો તુલનાત્મક નફાનુકસ તુલનાત્મક નફા નુકસાનના પત્રકમાં થોડા ખાના આપણે વધારાના બનાવવાના આવતા કુલ આવક કુલ ખર્ચા આવક વેરા પહેલાનો નફો આવક વેરો આવક વેરા પછી આ દાખલામાં કોઈ પણ પ્રકારનું વધારાનું ખાનું બનાવવાનું નથી રકમમાં જે રકમ આપેલી છે એ સેમ ટુ સેમ રકમ લખી નાખવાની કોઈ ફેરફાર નહીં પહેલો ખાનો વિગત નોંધ નંબર રકમમાં આપેલું છે 17 અને 16 આપણે 16 અને 17 તુલનાત્મકમાં છેલ્લા બે ખાના વધારો ઘટાડો રૂપિયા વધારો ઘટાડો કશું બીજું નવું આમાં આવતું નથી સ્મોલ કંપની લિમિટેડનો 31/3/16 અને 17 ના રોજનું તુલનાત્મક પાકો સરવૈયો ઇક્વિટી જવાબદારી શેર હોલ્ડરના ભંડોળ શેર મૂડી એમાં પહેલો બોલો શું આવે છે ઇક્વિટી શેર મૂડી 16 માંથી 17 બાદ કરાય કે 17 માંથી 16 22 લાખ માઇનસ 17 લાખ તો અહીંયા રકમ કેટલી લખાશે હવે આ 5 લાખ છે એને ભાગ્યા બોલો કેટલા 5/17 × 100 29.8 આ જ રીતે બાકીનો આખો દાખલો પૂરો કરવાનો કોઈ ચેન્જ નહીં બધું જ એનું એ 10 લાખ માંથી 12 લાખ બાદ કરો 2 લાખ કૌંસમાં રકમ કૌંસમાં આવે તો ટકાવારી પર કૌંસમાં 2 લાખ / 12 લાખ × 100 16.67 કૌંસ આવશે 2 40 − 40 40,000 / 2 લાખ × 100 20 2 10 − 180 30,000 હવે ભાગ્યા બોલો કેટલા 1,80,000 × 100 16.67 6 લાખ માંથી 8 લાખ બાદ કરો કૌંસમાં 2 લાખ ભાગ્યા 8 લાખ × 100 રકમ કૌંસમાં આવે તો ટકાવારી પણ 90,000 − 45,000 ભાગ્યા 45,000 90,000 − 1,35,000 કૌંસમાં 45,000 45,000 / 1,35,000 × 100 33.33 70 માંથી 70 45 લાખ − 43,30,000 1,70,000 આ મળ્યો છે વધારો ઘટાડો હવે ભાગ્યા બોલો કેટલા 43,30,000 × 100 3.93 નેક્સ્ટ આ તો ઇક્વિટી ની જવાબદારી હવે કોણ આવે છે મિલકતો 16 લાખ − 15 લાખ 1 લાખ હવે આના ભાગ્યા
15 લાખ ગુણ્યા 100 6.6 લાખ માઇનસ 5 લાખ 1 લાખ ભાગ્યા 5 લાખ ગુણ્યા 100 80,000 માઇનસ 1 લાખ કૌંસમાં 20 ભાગ્યા 1 લાખ ગુણ્યા 100 750 માઇનસ 37 20,000 ભાગ્યા 7,30,000 2.74 9 લાખ માઇનસ 8 લાખ 1 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100 0.5 છે કે 5 1,80,000 માઇનસ 1,60,000 20,000 ભાગ્યા 1,60,000 ગુણ્યા 100 12.50 1,80 માઇનસ 2 લાખ ભાગ્યા 2 લાખ ગુણ્યા 100 1,40 માઇનસ 2,70 1,30,000 1,30,000 ભાગ્યા 2,70,000 છેલ્લું 70 માઇનસ 70 45 લાખ માઇનસ 43,30,000 અને ટકાવારી 1.5 ઉપર જે ઇક્વિટીની જવાબદારીમાં આવેલો તો એ જ ટોટલ સેમ કોનામાં આવશે મિલકતોમાં બંને બાજુનું ટોટલ કેવું રહેશે સરખું